આજે ભરૂચ નગરપાલિકાના સભાગૃહ ખાતે વિવિધ સમિતિઓના ચેરમેન અને કારોબારી સમિતિના ચેરમેને પદ ગ્રહણ કર્યું હતું. બીજા અર્થમાં કહીએ તો તેમણે પોતાનો ચાર્જ લીધો હતો. પ્રમુખ આરવી પટેલે તમામ સમિતિના ચેરમેનો અને સભ્યોને જણાવ્યું હતું કે લોકોએ ચૂંટણીમાં તમને જીતાડ્યા છે, ત્યારે લોકોએ તમારી પર વિશ્વાસ મૂક્યો તે બાબત સાબિત થઈ ગઈ છે. હવે ચૂંટાયેલા સભ્યોએ, સમિતિના સભ્યોએ અને સમિતિના ચેરમેનોએ વિવિધ લોકહિતના કામ કરી લોકોનો વિશ્વાસ જીતવાનો છે, લોકોની સેવા કરવાની છે. ત્યારે ભરૂચ નગર ખાતે ગટર નિર્માણ, પાણી વ્યવસ્થા અને ગેસ અંગેની કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે કેટલીક સમસ્યાઓનું સર્જન થયું છે. થોડા જ દિવસોમાં સડક નિર્માણ કાર્ય શરૂ થઈ જશે, રસ્તાઓના કામ આયોજન કરી પ્રશ્નો ઉપસ્થિત જ ન થાય, સમસ્યાઓનું સર્જન જ ન થાય તેનું વિશેષ મહત્વ રહેલું છે. ભરૂચ નગર સુંદર નગર બને અને પર્યાવરણની જાળવણી થાય, ઔદ્યોગિકરણ જિલ્લામાં સર્જાયું છે, ત્યારે ભરૂચ નગર રળિયામણું બને ત્યારે તે અંગે તમામ આયોજન કરવામાં આવી રહ્યું છે. માત્ર નગરપાલિકાના સભ્યોની સક્રિયતા ખૂબ જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે લોકોની વચ્ચે રહો અને લોકોના કામ કરો. રોજ ભરૂચ નગરપાલિકાની સ્વરાજ્ય સંસ્થામાં ચૂંટાયેલા મારા પ્રતિનિધિઓ પૈકી 12 જુદી જુદી સમિતિઓના ચેરમેનનો આજે હવાલો એ મારા મિત્રોએ સંભાળ્યો છે અને એમને આજથી જવાબદારી સંપૂર્ણ સભાનપણે સ્વીકારી છે. અને આપણે આશા રાખીએ કે નગરજનોને એ જુદા જુદા વિભાગના તમામ ચેરમેનો ખૂબ સારી રીતે સગવડો ઉપલબ્ધ કરવા માટે એમની સમજ, શક્તિ અને સક્રિય ભૂમિકા અદા કરશે. અને નગરજનોને પણ હું નમ્ર ભાવે લાગણીસભર અપીલ કરું છું કે તમે પણ અમને સાથ અને સહકાર આપતા રહેશો અને તમારા સાથ અને સહકાર વડે જ આજે મારી ભૂગર્ભ ગટર યોજના અને પાણી વિભાગની યોજનાઓ અને લાઇટ વિભાગની પણ નવી હવે LED યોજના આવી રહી છે, એ પણ બધાને માટે એક સરસ નજરાનું ભરૂચ માટે રહેશે. નવી પેઢી માટે વર્ષો સુધી આ યોજનાઓ અમલમાં આવ્યા પછી ખૂબ સુખ આપશે એવી મને પણ અપેક્ષા છે અને નગરજનો પણ પોતાની સગવડોમાં આપણને સાથ અને સહકાર આપતા રહેશે. મારા ચૂંટાયેલા આજે જેમને જવાબદારી લીધી છે એવા ચેરમેનો ખૂબ સારી રીતે કામ કરે એવી પ્રભુ પ્રાર્થના કરું. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.